पहले अगर भूले तो गरीबों ने भूले नहजुल बलागा ने खूबी छे नहजुल बलागा आज केम जिंदा जावे छे એટલા માટે જિંદા ઉજાવે છે કે અલી અલૈહિસ્સલામ હંમેશા પોતાને વઝીરોને પોતાને વાલીઓને પોતાને જે લોકોને મુકરર કર્યા હતા હર માણસોને નામા લખી લખી કાગળ લખી લખીને યાદ અપાવ્યા છે કે જો તમે લોકો કુર્સી ઉપર તો બેઠી ગયા છો પણ ગરીબને કોઈ દિવસ ભૂલજો નહીં એટલા માટે સલમાને ફારસી કહેતા હતા કે મને મસ્જિદમાં રહેવું છે મને તમારે આ મહેલમાં નથી રહેવું કે શા માટે મસ્જિદમાં જાઓ છો મસ્જિદમાં જવા વાળા કઈ હુકુમત ચલાવે છે તવજો ચાહું છું મસ્જિદમાં જવા વાળા મસ્જિદમાં રહેવા વાળા કઈ હુકુમત ચલાવે છે ભાઈ સલમાને ફારસી કહે છે હું મસ્જિદમાં રહું છું હુકુમત બી ચલાવું છું તમને દેખાડું શા માટે મારા મૌલાએ મને ના પાડ્યા છે કે જો હું ના જઈને રહેજો કાલ કે હું બે પોલીસ ઉભા હશે કોઈ ગરીબને કઈ મસલા પૂછવું હોય તો તમારે પાસે નહીં આવે એ લોકો ગળવાઈ નહીં દે તમારે પાસે આવવા માટે એ લોકો બ્રેક લગાવશે એ લોકો રોકી નાખશે નહીં જાય મસ્જિદમાં બેઠો એવી જગ્યા બેઠો જ્યાં ગરીબ ભી આવી શકે અમીર ભી આવી શકે શું કામ અલીને હંમેશા ગરીબ યાદ રહી ગયા અલીને હંમેશા બેકસૂરની ફિક્ર હતી અલી અલૈહિસ્સલામ હંમેશા પોતાને નામાની અંદર પોતાને કાગળોની અંદર તમે કાગળો વાંચો તમે જો અજીબ લહેજામાં અલી વાત કરે છે કે ધ્યાન રાખજો હું ના જોઉં કે કોઈ ગરીબ તમારે દરવાજા ઉપરથી પાછા વળી ગયો એ કોણ બોલી શકે છે એ તે બોલે છે જે ઇમામુલ મુત્તકીન છે એ તે બોલે છે જે અમીરુલ મુમિનીન છે એ તે બોલે છે જે વક્તના ખલીફા છે એ તે બોલે છે જે ઇમામે બરહક છે યાદ રાખો મોટી પોસ્ટ ઉપર પહોંચ્યા પછી ઇન્સાન ગરીબને ભૂલી જાય છે પણ અલી કહે છે ના હું તો મિસ્કીનોના મદદગાર છું હું તો ગરીબોના મદદગાર છું એટલા માટે જ્યારે મોલાએ તવજ્જો ચાહું છું મોલાએ કાયનાતની શહાદત થઈ ગઈ જુમલા કહું છું મસાયબ નથી પડતો એ જુમલા કહું છું મોલાએ કાયનાતની શહાદત થઈ ગઈ ઇમામે હસન ઇમામે હુસૈન દફન કરીને પાછા વળતા હતા તે ખાડામાંથી રોવાની આવાજ આવી હતી નીચે ઉતરીને પૂછતા હતા તમે કોણ છો કે હું નાબીના છું હું હાલી નથી શકતો જોઈ નથી શકતો તો તમે કેમ અહીંયા જીવતા છો ખાડાની અંદરમાં કે મને ખબર નથી એક અલ્લાહના બંદા આવતા હતા મને દરરોજ ખાના ખવડાવતા અલીની સીરત શું છે કે ગરીબ એક ઇન્સાન આવતા હતા જે અંદર ખાવાનો નહીં આવતા હતા અને પોતાને દસ્તે મુબારક થી મને ખવડાવતા હતા હું દર વખતે એને પૂછતો તો હસને પૂછ્યું કે ભાઈ માણસ કોણ હતા જે તમારે પાટે ખાવાનું લઈ આવતા હતા કે હું 10 વખત એને પૂછ્યો કે ભાઈ તમે કોણ છો તમે કોણ છો તો એક જ શબ્દ કાઢતા હતા એક ગરીબ ગરીબ સાથે બેઠા છે એક અલ્લાહના બંદા એક અલ્લાહના બંદા સાથે બેઠા છે અલી કોઈ દિવસ જાહેર નથી કહેલા કે હું અલી ઇબ્ને અબી તાલિબ છું અગર આજે અલીની સીરત પકડવી હોય અગર આજે આ મજલિસની અંદરમાં અલી સાથે અહેદ કરવું હોય આજે અગર આજે આગે આજને આજે જ અગર આપણને એ ફેસલા કરવો હોય કે નહીં અમે અલીના સચ્ચા ચાહવાવાળા છે તો અમારી ખૈરાત છુપાવીને હોવું જોઈએ બતાવીને ના હોવું જોઈએ અમે એક પૈસાની ખૈરાત કરે તો સંતાડીને કરે કે કોઈને ખબર ના પડે કારણ કે અમારે અલીની સીરત એ નથી કે બતાવી બતાવીને ઇન્સાન ખૈરાત કરે અલી કહે છે એવી રીતે ખૈરાત કરો કે તમારે બીજા હાથને બી ખબર ના પડે કે શું ખૈરાત કરવામાં આવ્યું છે સલવાત મુહમ્મદ વા આલે મુહમ્મદ આજે નહજુલ બલાગાનો ઇન્ટ્રોડક્શન છે કાલથી મુસ્તકિલ મૌઝુ હશે મસલ મૌઝુઆતમાં એમ લાગ્યો છે લોકોની મુશ્કેલાત અને નહજુલ બલાગા ઔરત અને નહજુલ બલાગા નૌજવાન અને નહજુલ બલાગા આ બધી અમારા સબ્જેક્ટ છે એક એક દિવસ ઇન્શાલ્લાહ આવશે હું તમને બતાવીશ કે અલી અલૈહિસ્સલામ બાબતમાં શું ફરમાવે છે નહજુલ બલાગાથી અમને શું દર્શ મળે છે ખુદાની કસમ અજીબ વાત છે કે જે નહજુલ બલાગામાં આપણને મળે છે આપણે વાંચવા જાય આપણે પડવા જાય આજે જમાનામાં તો કેવી હાલત થઈ ગઈ છે માણસો અલીને પછવાડે પછવાડે ભાગી રહ્યા છે હું તમને શું કહું પંજાબમાં હિન્દુસ્તાનમાં જે પંજાબ ગામ છે અહીંયા લોકો બધે શીખ લોકો રહીએ છે પંજાબી લોકો રહીએ છે પણ જાઓ જ્યાં એ લોકો પહેલવાની કરે છે હમણાં ઓલિમ્પિકમાં ગયા હતા ને જ્યારે પાછા વૈરા તો એ લોકો ઇન્ટરવ્યુ દેતા હતા કે બતાવો ભાઈ શું હતું ને શું ના હતું ને તમે લોકો કેમ કર્યા ને કેમ પહેલવાની કર્યા ને કેમ તમને મેડલ મળ્યો શું હતું મને પૂછતા હતા એમાંથી એક ઇન્ટરવ્યુમાં એ બી વાત આવી ગઈ સામે કે ભાઈ અમે જ્યારે પહેલવાની કરે છે અને અમે એકબીજા સાથે જાય છે અમે જ્યારે મહેનત કરે છે ત્યારે અમે અમારે નામને સામે અમને અમારે સામે નજરોને સામે એક નામ લખે છે એ નામથી અમને તાકાત મળે છે કોણ નામ છે કે અમે યા અલી લખે છે આ ન્યૂઝ ની વાત છે જે હું તમારી ખિદમતમાં હાજર કરું છું આ છે હું મારી આંખે બનારસમાં જોઈને આવ્યો છું જે હિન્દુ લોકોના અખાડા છે જે લોકો પહેલવાની કરે છે મારી આંખે જોયો છું કે એક નાની જગ્યા બનાવી છે અહીંયા ગુજી વાળે છે એ લોકો સૌ કાળા થઈ ગયા છે અંદરમાં ઝાકીને જોયો શું લખેલું હતું હિન્દીમાં લખેલું હતું યા અલી પૂછ્યું આ શું છે કે ભાઈ આના કરતા વધારે તાકાતવર તો કોઈ છે નહીં અમે એને નામથી મદદ માંગી માંગીને તાકાત બનાવી રહ્યા છીએ
કેમ મે ગાફિલ રહી ગયા કે ગૈર કોમ અલી અલહી સલામ ને નામ થી ફાયદા ઉપાડે છે અહીંયા તો અલી પોતાને ચાહવા વાળા ઉપર ઇમ ની વરસાદ કરે છે નહજુલ બલાગા ને પ્રમાણે કે જો હું તમારે માટે નહજુલ બલાગા મૂકી જાઉં છું એ મારા ચાહવા વાળાઓ મુતાલા કરતા રહેજો પડતા રહેજો ને પોતાની જિંદગી પસાર કરતા રહેજો એહસાન છે એ લોકો ના માર સર ખુદાની કસમ એહસાન છે એટલા માટે ધ્યાન રાખવાનું અગર જો મોકો મળે નહજુલ બલાગાની કલમાતે કસાર ઇન્શાઅલ્લાહ બધે ઈરાન જાતા હોય છે મને લાગે છે બેબ્લોટિકમાં ભી હશે જરક જરક તવજ્જો દો 10 મિનિટ વાંચો 5 મિનિટ વાંચો એક હદીસ વાંચો તમે જો ઈ હદીસોને અંદરમાં શું ખૂબી શું છે એ ભી સારી સારી નસીહત ખુદાની કસમ એ ભી સારી સારી નસીહતો છે જે આપણી જિંદગીમાં લાગુ પડે છે તમને ઇન્શાઅલ્લાહ કાલ પરમ દિવસે દરરોજ હું તમને એક ચીજ કહેતો જઈશ નહજુલ બલાગા તે કિતાબ છે જે અલ્લાહ ને બંદા અલી ઇબ્ને અબી તાલિબ ની છે ઇન્શાઅલ્લાહ હું કાલે એ વાતને આગળ લઈ જઈશ કારણ કે આજે નોર્મલ છે કે હજી મને ઇન્ડિયાથી સમાચાર નથી મળ્યા પણ અહીંયા તો 30 તારીખ થઈ ગઈ છે ઇન્ડિયામાં આજે 29 છે અને ચાંદ થઈ ગયા છે આજે ચાંદ રાત છે ચાંદ રાતની મજલિસ છે અને જ્યારે ભી પૂરી દુનિયામાં કોઈ ભી જગ્યા ચાંદ રાત થાય છે અને મુહર્રમના ચાંદ નીકળે છે તો એક માં જન્નતુલ બકી મૂકી દે છે હુસૈન ને મહત્તમ કરવા માટે અઝા ખાનાઓમાં આવી જાય છે એ નમોર કે હું મસાયબમાં જાઉં મારે નોજવાન ભાઈઓ તમને એક ચીજ યકીન અપાવવા ચાહું છું હુકુમમાં હતો હૌઝે ઇલમિયામાં હતો તો મારા ઉસ્તાદ એક મસાયબ પડ્યું હતું એ મસાયબના બે ચાર જુમલા સાંભળું પછી હું મસાયબ પડું છું ચાંદરા હૌઝે ઇલમિયા કુમમાં ઇમામે રઝાની બહેન રહે છે હઝરત ફાતિમા માસુમા સલામુલ્લાહ અલૈહા બીબી ઉમર એ છે એની કબર ઉમર છે કે છે કે એક માણસ હતો ટેક્સી ચલાવતો હતો તમને ખબર છે જેટલા કરામત થાય છે જેટલા મોજેઝા આપણે જે શબ્દ વાપરે છે મોજેઝા તો અઈમા માટે છે પણ આપણે અહીંયા વાપરે છે મોજેઝા જેટલી કરામત અને મોજેઝા ઉમર થાય છે એ બધું નોંધાઈ જાય છે લખાઈ જાય છે કેને સાથે થયું ક્યારે થયું એ બધું રજિસ્ટરમાં છે કોઈને જોવું હોય તો મારે પાસે નેટમાં ભી છે વાંધો નથી જોઈ શકે છે ઉસ્તાદ ફરમાવતા હતા તે વખત કે ડ્રાઈવર હતા જ્યારે હરમ ને સામે થી પસાર થાય ત્યારે સર આમ ઝુકાવી અને હેલા જાય સર આમ ઝુકાવી અને હેલા જાય માસુમા ના એહતરામ કરે ને ચાલ્યા જાય પોતાને કામે હેલા જાય કે છે એક વખત બીમાર પડ્યો તેને હોસ્પિટલ લઈ ગયા તો ખબર પડી કે બહુ ખરાબ બીમારી છે હવે એની એકદમ પરેશાની વધી નોર્મલ છે કે હવે હોસ્પિટલમાં હતો તો રાત રાતમાં પુકારે ઇમામે જમાના ને પુકારે બીબી માસુમા ને પુકારે શહેજાદી ને પુકારે ઉસ્તાદ બયાન કરે છે કે એ માણસ રાતમાં ગિરિયા કરતા હતા ને રોતા હતા ને માસુમાને બોલાવે એ બીબી આવો તમે શફા આપો એ બીબી મારા બચ્ચાઓ નાંડા છે એ બીબી મને આમ છે કે જે રાત તો સન્નાટા થયા કે મેં જોયો મારે દરવાજા ને સામે કોઈ બીબી નતાર વાળી બુરકા વાળી બીબી ઉભી છે બહાર કોઈ ઉભા છે એક સાયો મને દેખાડો મેં પૂછ્યો તમે કોણ છો તો કે ભાઈ તું કેને બોલાવે છે બાર બાર બીબી માસુમાને બોલાવે છે હું માસુમા છું હું ફાતિમા માસુમા છું હું આવી છું શું વાત છે મને આમ આમ તકલીફ છે કે ઇન્શાલ્લાહ તને શફા થઈ ગઈ છે તને વાંધો નહીં આવે કાલે તું પોતાને ઘરે આવ્યો જઈશ કે છે હું ઘબરાહટમાં ઉભો થઈને બેસી ગયો મારે ખાટલા ઉપર એટલી તાકત મળી કે હું ઉભો થઈ ગયો અને હું કીધું બીબી તમે અંદર તો તશરીફ લાવો બીબી એક શબ્દ વાહ જબાનથી કાઢે છે કે કોઈ દિવસ તમે મારે ઘરમાં આવ્યા છો તમે હંમેશા બહારથી મને સલામ કર્યા છો પણ તમે બહારથી સલામ કર્યા છો તો ભી ફાતિમા માસુમા તમને ભૂલવા વાળી નથી આ અઝા ખાનામાં આવું એક શરફ છે પણ જે લોકોને પ્રોબ્લેમ છે બીજી વસ્તુ છે એ બહાર બેઠીને શું કરવું છે પછી નીચે તે ટાઈમ પસાર કરીને શું કરવું છે અઝાદારી હુસૈન તો અહીંયા થાય છે શહેજાદી અહીંયા મહેમાન થયા છે ઇમામે જમાના અહીંયા મહેમાન થયા છે એ લોકોને બાજુમાં ના બેસીને આપણે દૂર બેઠે ખુદાની કસમ એવી જ હાલત છે કે આપણે બધું જાણી જોઈને એવા કામ કરી રહ્યા છે યાદ રાખો આલે મોહમ્મદ તે કરીબ થવાની કોશિશ કરી આપણે એનાથી દૂર થવાની જરૂરત નથી બીબી કહે છે કે ના તું કોઈ દિવસ આવ્યો છે મારે ઘરે એનો અર્થ છે કે બીબી ચાહે છે કે મારા જવાન મારે પાસે આવે મારે ઝરી પાસે આવે એટલા માટે 99 વર્ષના મુજ્તહિદીન પોતાના અમામા હાથમાં લઈને અને જાહેરે માસુમાના દરવાજા ઉપર ભીખ માંગે છે કે બીબી મને કઈ આપી દો બીબી મને ઇલ્મની ભીખ આપી દો બીબી મને સેહત આપી દો એ શું છે એટલા મોટા મોટા મુજ્તહિદીન 18 વર્ષની બીબીને સામે ઊભા છે
એટલા માટે કે લોકોને ખબર છે કે તે ફાતિમા છે જેના નામ તે બીજી ફાતિમા સાથે મનસૂબ છે અને આયતુલ્લાહ નજફી સપનામાં જોયા હતા નજફી અશરફમાં સપના જોયા હતા કે સપનામાં કહેવામાં આવ્યું હતું મોલાએ કીધું છે કે એ બશી એ નજફી જાઓ અને કુમ ચાયલા જાઓ જે બીબી ફાતિમાને તમે ગોતો છો એકદમ રૂહામી ફાતિમા ઝહરાની છે એમ તમે સમજી જાજો કે ફાતિમા ઝહરાની કબર છે જે માંગવું હોય વહ માંગજો અજીબ કયામતની રાત છે આ રાત તો તે રાત છે કે જેને માટે મિસરા યાદ આવી ગયા શેર યાદ આવી ગયા જેને ઉર્દુમાં આપણે હંમેશા પડે છે આ ગયા માહે અઝા આ સુબહાનો ફાતિમા અપને બેટે કી સફે માતમ બિછાનો ફાતિમા એ ફાતિમા આઓ તમે આવી જાઓ મજલિસ શરૂ થઈ ગઈ છે મારા દિલ કહે છે જ્યારે ચાંદ નીકળતા હશે અને ઝૈનબ માને બોલાવતા હશે ઇમામે ઝમાના ગિરિયા કરતા હશે તે ચાંદ નીકળી આવ્યો છે કે તેરે 10 દિવસ પછી મારા હુસૈન શહાદત પાસે તેરે 10 દિવસ પછી આશૂર પછી મારે અલી અકબરને સીનામાં બરછી લાગશે કેવી રીતે એ મસાયબ પડી શકું હા એક જુમલા અર્જ કરું છું તમને કે જે ઇમામે રઝાથી મનસૂબ છે આપણે આઠો ઇમામને કહે છે ઇમામે ઝામિન કહે છે આપણે ઇમામને નામથી એક તાવીઝ બાજુમાં બાંધે છે જેને ઝામિનગીરી બી કહે છે એમાં પૈસા રાખે છે શા માટે આપણે ઝામિનગીરી કરે છે શું કારણ છે આપણે જામીનગીરી કરે છે આજે ચાંદ રાત ને ઉમાનથી જુમલા કહેવા ચાહું છું શા માટે આપણે જામીનગીરી કરે કે ઇમામે રિઝા જામીન છે હર ઇમામ જામીન છે પણ નહીં ઇમામે રિઝા જામીન છે શા માટે ઇમામે રિઝા જામીન છે તમને અર્જ કરું તો મારી ખિદમતમાં મક્તલમાં મળે છે તારીખોમાં મળે છે કે ઇમામે રિઝા એક દિવસ ખોરાસાનમાં પાછા આવતા હતા કે જોઈ છે કે એક શિકારી એક હિરણને લઈને જાતા હતા એક શિકારી એક હિરણને પકડીને લઈને જતા હતા એ હિરણ ફિમેલ હતી એને લઈને જતા હતા શિકાર કર્યો હતો પકડીને લઈ આવ્યો હતો એક વર્તા હિરણે ઇમામને જોયો પોતે કાઈ બોલવા માંડી ઇમામ ઉભા રહી ગયા ઇમામ પાસમાં આવે છે હિરણને સર ઉપર હાથ ફેરાવે છે અને એક વખત ઇમામ અલી ઇસ્લામ પર માવે છે એ હિરણ કહે છે કે આ શિકારી મેં કહ્યું કે મને મૂકી દે તમે ચાહું છું મને મૂકી દે ઇમામ અલી ઇસ્લામ પાસે શિકારી કહે છે કે મોલા જો હું એને મૂકી દઈશ તો એ જંગલના જાનવર છે ભાગી જશે એક વર્તા પાછા હિરણ કહે છે કે મોલા એને કહો કે હું જામીન થઈ જાઉં છું તમારો હું જામીન છું હું કોઈ જગ્યા નહીં ભાગું મોલા જવાની જરૂરત એમ છે કે મારા બે નાના નાના બચ્ચાઓ છે જેને મૂકીને આવી છું હું કઈ ખાવા માટે આવી હતી કે થોડા દૂધ થાય તો મારે બચ્ચાઓને પીડાવું પણ હું શિકાર કરવામાં આવી ગઈ છું મોલા હું પાછા જવા ચાહું છું મારે બચ્ચાઓને દૂધ પીલાવવા ચાહું છું એક મરતા મોલા કહે છે ચલ હું જામીન થઈ જાઉં છું જો એ જાનવર વાપસ નહીં આવે કદાચ તને એમ લાગે છે તો હું એનો બદલો તને દઈશ હું પૈસો આપીશ તને એ માણસ તૈયાર થઈ ગયો ઇમામ બી બેસી ગયા એ શિકારી બી બેઠી ગયા હિરણના એક વર્તા છોડવામાં આવ્યું હિરણ ભાગી ભાગીને ગયા હિરણે ઇમામથી વાદા કર્યા કે બે કલાકમાં હું વાપસ આવી જઈશ હવે તવજ્જો ચાહું છું એક વખત બે કલાક થઈ ગઈ શિકારી ઇમામને જોઈ છે તમે તો જામીન છો ને હવે ધ્યાન રાખો જો આ શિકારી હતા શિકાર હતા એ તો ભાગી ગયા છે હિરણ ચાલ્યા ગયા છે હવે વાપસ નહીં આવે ઇમામ કહે ના મારે સાથે વાદો કર્યા છે તો વફા કરશે અને હું એની જબાન સમજું છું એ મારે સાથે વાદો કર્યા છે એક વખત જોયા છે કે હિરણ વાપસ આવે છે ઇમામે કીધું શિકારી જો આ હિરણ વાપસ આવે છે જ્યારે હિરણ પાસ